विद्यार्थी मित्रों हवे आपणे स्वाध्याय 3.4 मां प्रश्न नंबर 1, 2 अने 3 पूर्ण करिया। हवे प्रश्न नंबर आपणे 4 ऊपर आववानो छे। तो प्रश्न नंबर 4 मां अहींया जोईए, एक पेढीना कर्मचारीओना वेतनो मध्यस्थ शोधवा माटे प्रश्न आपणो शुं छे? मध्यस्थ। तो पहेलो प्रश्न आपणने मळी गयो, शुं मळी गयो? मध्यस्थ मेळवानो छे। त्यारबाद माहिती नीचे माहितीનો ઉપયોગ કરો એવું આપણને કીધું છે। વેતન 1000 રૂપિયામાં આપેલું, 5 કે તેથી વધુ, 10 કે તેથી વધુ, 15 કે તેથી વધુ, 20 કે તેથી વધુ અને 25 કે તેથી વધુ, 30 કે તેથી વધુ, આપણને આ અંતરાલ આપેલા છે। એટલે કે 5 કે તેથી વધુ 30 સુધી હોય ત્યારે 120, એટલે કે આવૃત્તિ ઘટે છે, જો 120, 70, 106, 76, 31 અને 12 દરેક વર્ગની આવૃત્તિ ઘટે, ઘટે તો થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ હોય, કયા પ્રકારનું? થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ હોય તેવું આપણે સમજવાનું છે, બરાબર? થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ હોય તો નીચેથી બાદબાકી કરવાની, શું કરવાનું? નીચેથી બાદબાકી કરવાની છે, ખાસ યાદ રાખજો બાળકો। પણ અહીંયા વેતન આપેલું છે, કર્મચારીની સંખ્યા 5 કે તેથી વધુ, ક્યાં સુધી? 10 સુધી, કેટલા છે? બાદબાકી કરીએ તો આપણને ખબર પડશે। તો પ્રથમ વર્ગ 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30 અને 30 કે તેથી વધુ, આ આટલા વર્ગ આપણને મળશે। પણ આ આપેલી માહિતી વર્ગીકૃત છે, શું કામ ખબર પડે? કે અંતરાલ આપેલો છે, પણ કયું આવૃત્તિ વિતરણ? સતત આવૃત્તિ વિતરણ। જ્યારેથી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ હોય ત્યારબાદ અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે એ આવૃત્તિ વિતરણ કયું છે, સતત છે કે અસતત? તો આ આપણને સતત પ્રકારનું મળે છે, બરાબર? શું કામ? અંતરાલ દર્શાવવામાં આવે છે એટલે। તો હવે આપણે કોષ્ટક તૈયાર કરીએ, તો પહેલું આ માહિતી કેવી છે? વર્ગીકૃત, કયું આવૃત્તિ વિતરણ? સતત આવૃત્તિ વિતરણ, બરાબર? હવે આપણે કોષ્ટક તૈયાર કરીએ, તો કોષ્ટકમાં 4 કોલમ બનશે। પહેલું કોલમ છે, દર વખતે 3 કોલમ હતા, પણ અહીંયા 4 બનશે, શું કામ? કે અહીંયા 1 થી વધુ પ્રકારની સંચય છે, એના પરથી આપણે પહેલાં મૂળ આવૃત્તિ મેળવીશું અને મૂળ આવૃત્તિ પરથી પછી આપણે થી ઓછા પ્રકારની સંચય મેળવીશું। અને પ્રશ્નની ગણતરી કરતી વખતે ખાસ યાદ રાખજો બાળકો, થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિની જ જરૂર પડશે, તો તમારે મૂળ આવૃત્તિ મેળવવું જરૂરી છે। તો અહીંયા લખીએ, વેતન 1000 રૂપિયામાં, બરાબર? આ પ્રથમ વર્ગ એટલે કે કોલમ, અહીંયા કીધું 5 કે તેથી વધુ, પણ ક્યાં સુધી? 10 સુધી। તો 5 થી 10, પછી 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30 અને છેલ્લું કોલમ 30 કે તેથી વધુ, બરાબર? આ આપણને એક કોલમ તૈયાર થાય છે। હવે આપણે જોવાનું છે કર્મચારીની સંખ્યા, આ કયું છે? આવૃત્તિ ઘટે, તો અહીંયા લખવાનું થી વધુ પ્રકારની સંચયી આવૃત્તિ, બરાબર? થી વધુ પ્રકારની સંચયી આવૃત્તિ છે, તો અહીંયા 120, 117, 106, 76, 31 અને 12 આ આપણને મળે છે। હવે આપણે શું મેળવવાનું છે? અહીંયા લખીએ મૂળ આવૃત્તિ એટલે FI, આ આપણી CFI નથી બાળકો, આ થી વધુ પ્રકારની છે એ આપણી CFI એટલે કે સંચય આવૃત્તિ નથી, અને જ્યારે સંચય આવૃત્તિ ન હોય ત્યારે મૂળ આવૃત્તિ પરથી આપણે સંચય આવૃત્તિ મેળવવાની છે। તો સંચય આવૃત્તિ એટલે CFI લાસ્ટ કોલમ। તો હવે થી વધુ આવૃત્તિ ઘટે તો નીચેથી બાદબાકી અને વધે તો ઉપરથી બાદબાકી, તો પ્રથમ વર્ગની આવૃત્તિ કેટલી છે? 12 મૂકી દેવાની। હવે 31માંથી 12 જાય, વિદ્યાર્થી મિત્રો 31માંથી 12 જાય, કેટલા વધશે? 19। તો અહીંયા આપણે લખીએ પહેલાં 12, પછી અહીંયા લખીએ 31માંથી 12 જાય, કેટલા વધે?
ओगणीस वधे, 76 માંથી 31 જાય કેટલા વધશે 45, તો 76 માંથી 31 જાય તો 45, 106 માંથી 76 જાય કેટલા વધે 30 વધે, તો અહીંયા લખીએ 106 માંથી 76 જાય કેટલા વધે 30 વધે, 117 માંથી 106 જાય કેટલા વધે 11, તો લખીએ 117 માંથી 106 કેટલા વધે 11, 120 માંથી 117 જાય 120 માંથી 117 તો કેટલા વધે 3, તો 3, 11, 30, 45, 19 અને 12 તો આ આવૃત્તિ છે એ આપણી કઈ આવૃત્તિ થઈ, મૂળ આવૃત્તિ થઈ. હવે આપણે સંચય મેળવવાની, પ્રથમ વર્ગની સંચય અને બીજા વર્ગની આવૃત્તિનો સરવાળો કરો તો કેટલા વધે 14, પછી સરવાળો કરીએ તો કેટલા આવશે 46, કેટલા આવશે સોરી 44, 44 અને 45 નો સરવાળો કરીએ તો કેટલા વધે 89, તો અહીંયા લખીએ 89, 89 ને 19 સરવાળો કરીએ તો કેટલા વધે 108, તો અહીંયા આવશે 108, 108 અને 12 નો સરવાળો કરો તો કેટલા વધે 120. છેલ્લા વર્ગની સંચયી આવૃત્તિ કુલ આવૃત્તિ બને તો અહીંયા લખવાનું છે સિગ્મા FI બરાબર 120, બરાબર. આ આપણું કોષ્ટક તૈયાર થયું. હવે આપણે શું મેળવવાનું છે, પ્રથમ પ્રશ્ન મધ્યસ્થ એમ, પણ બાળકો બીજો પ્રશ્ન પણ આપ્યો છે, સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારી, સૌથી વધુ વેતન કેટલા ટકા ધરાવે છે 20%, કર્મચારીના વેતનની ન્યૂનતમ સીમા એટલે કે એને ઓછામાં ઓછું વેતન કેટલું મળે છે, તો 100 માંથી 20% જાય કેટલા વધે 80, તો P80ની ગણતરી કરવાની છે. બીજી ગણતરી કઈ છે, P80, એટલે કે બે પ્રશ્ન આપણી માટે છે. તો પહેલો પ્રશ્ન આપણે મેળવીએ મધ્યસ્થ, બરાબર, મધ્યસ્થની ગણતરી કરીએ, પછી આપણે P80ની ગણતરી કરીએ. એ હું તમને આકૃતિ દ્વારા સમજાવીશ કે કઈ રીતના P80 આપણને મળે છે. હવે આપણે જોઈએ મધ્યસ્થની ગણતરી કરીએ તો પહેલું અહીંયા આવશે મધ્યસ્થ વર્ગ, તો લખવાનું મધ્યસ્થ વર્ગ, તો અહીંયા આવશે N/2 માં અવલોકનની કિંમત. બાળકો અહીંયા N+1 નથી કરવાના, આવૃત્તિ વિતરણ કયું છે સતત, સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે અહીંયા આપણે ફરજિયાત યાદ રાખવાનું છે, મગજમાં બેસાડી દેવાનું છે, N+1 કરવાના હોતા નથી. તો અહીંયા કેટલા છે 120 ના છેદમાં 2 માં અવલોકનની કિંમત, 60 માં અવલોકનની કિંમત શેમાં જોવાની CFIમાં જોતા, CFIમાં જોઈ અને શું પસંદ કરવાનું છે મધ્યસ્થ વર્ગ, શું પસંદ કરવાનું છે મધ્યસ્થ વર્ગ, તો અહીંયા 60 શેમાં સમય છે એ જોવાનું છે, 60 આની અંદર આવે છે તો મધ્યસ્થ વર્ગ કયો આવશે 20 થી 25, કયો આવે 20 થી 25. બાળકો 44 અને 89ની વચ્ચે 60 આવે એટલે 44 થી એટલે 45 હોય તો 20 થી 25 અને 90 હોય તો 25 થી 30, આ યાદ રાખવાનું. આ બે કિંમત ઉપરથી આપણે નક્કી કરવાનું હોય છે. તો અહીંયા આવશે, અહીંયા લખવાનું એમ વર્ગ બરાબર 20 થી 25. બાળકો આ વર્ગ મળી જાય એટલે આપણું કામ ઇઝી થઈ જાય. વર્ગની અધોસીમા બિંદુ L, L બરાબર 20, વર્ગ લંબાઈ C, C બરાબર 5, અહીંયા N/2 કેટલા આવ્યા 60, પછી FI, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ બાળકો કેટલી છે 45, આ યાદ રાખવું બરાબર. પણ જો અહીંયા ભૂલથી 76 લીધા તો જવાબ આવશે નહીં, આપણે અહીંયા FI અને CFI ઉપર રાઉન્ડ એટલા માટે જ કર્યું છે કે આ કોલમ આપણા મગજમાં આવે નહીં, આ કોલમ FI એટલે અહીંયા આપણને કીધું છે કે FI તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, તો મધ્યસ્થ વર્ગ 20 થી 25 છે, એની આવૃત્તિ કેટલી છે 45, તો અહીંયા લખવાનું FI બરાબર 45. CFI મધ્યસ્થના વર્ગની અગાઉના વર્ગની સંચય, અગાઉનો વર્ગ છે 15 થી 20, એની સંચય આવૃત્તિ કેટલી છે 44, તો અહીંયા લખવાનું 44. આ કિંમત મળી જાય એટલે સૂત્ર મૂકવાનું એમ બરાબર L+N/2 -CFI ના છેદમાં FI ગુણ્યા C,
एल बराबर के वीस एन बाय टू साइठ सी ए फाइव चुम्मालीस एफ आई बराबर पिस्तालीस गुणिया पांच अहियाँ आवशे वीस प्लस साइठ माथी चुम्मालीस के सोल वे के सोल तो अँ सोल गुणिया पांचना छेद में पिस्तालीस भागाकार करिए अथवा सोल पंचाम एसी एसी भाग्या पिस्तालीस कर दीए तो अँ आवीस प्लस एसीना छेद में पिस्तालीस तो अँ वीस प्लस एसी भाग्या पिस्तालीस के मैसे एक पॉइंट इठ्योतेर अँ एक पॉइंट इठ्योतेर तो आपने मैसे एकवीस पॉइंट इठ्योतेर बराबर आ जवाब सेमा छे बाळको हज़ार रुपया में तो अँ लखवानुं हज़ार रुपया तो आ आपने जवाब मळे छे के मध्यस्थ एकवीस पॉइंट इठ्योतेर हज़ार रुपया तो आपने आ पहलो प्रश्न आपणो पूर्ण थयो। हवे आपणे कयो प्रश्न मेळवानो छे बीजो प्रश्न तो बीजो प्रश्न छे वीस सौथी वधु वेतन धरावता वीस टका कर्मचारी बराबर तो पहला आपणे समझीए अहींया सौथी वधु केटला छे वीस टका कर्मचारी छे वीस टका कर्मचारी नी शू मेळवानुं छे न्यूनतम सीमा बराबर सीमा मेळवानी छे। हवे याद रखिए सौथी वधु वधु एटले आ एरो दोरू छू बराबर आ सौ टका छे सौथी वधु वीस टका कर्मचारी एनो मतलब एवो छे के आजे कर्मचारी छे ए वीस टका छे सौथी वधु वेतन धरावे छे बराबर सौथी वधु वेतन धरावे छे तो एनी ओछामां ओछी सीमा एटले के अहींया सुधीनी सीमा केटली होय कुल सौ टका होय तेमांथी वीस बात करीए तो केटला वधे एसी तो आ जे किंमत छे ए न्यूनतम सीमा थई एटले पी एसी आपणे मेळवानुं रहे छे शुं मेळवानुं रहे छे पी एसी तो हवे आपणे एनी गणतरी करीए तो अहींया आवशे एसीमो शतांश એસીમો શતાંશ બરાબર તો હવે કિંમત મૂકીએ તો પહેલાં એસીમો શતાંશનું શું મેળવવું પડશે વર્ગ વર્ગ મેળવ્યા બાદ જ અહીં આપણને કિંમત મળશે તો અહીંયા પી એસી વર્ગ બરાબર એસી કાઉન્સમાં એનના છેદમાં સો માં અવલોકનની કિંમત બરાબર તો હવે અહીંયા એસી એન બરાબર એકસો વીસના છેદમાં સો માં અવલોકનની કિંમત તો અહીંયા ભાગાકાર કરીએ તો કેટલા મળે એક પોઈન્ટ બે માં અવલોકનની કિંમત તો અહીંયા એસી ગુણ્યા એક પોઈન્ટ બે એટલે કેટલા થઈ જાય બાર ઠા છન્નું તો અહીંયા મળશે છન્નુંમાં અવલોકનની કિંમત સેમાં જોવાની સીએફઆઈમાં જોતા બરાબર તો અહીંયા પી એસી વર્ગ આપણને મળશે છન્નું સેમાં સમય છે બાળકો આની અંદર તો આપણો વર્ગ કયો આવશે પચીસથી ત્રીસ કયો વર્ગ મળશે પચીસથી ત્રીસ તો અહીંયા લખીએ પચીસથી ત્રીસ આપણને વર્ગ મળી જાય તો શું મેળવવાનું એલ એલ બરાબર પચીસ પછી વર્ગ લંબાઈ સી બરાબર પાંચ પછી એસી કાઉન્સમાં એન બાય સો કેટલા મળે છે છન્નું એફઆઈ એફ આઈ બરાબર કેટલા આવશે સોરી એસીમાં શતાંશક વર્ગની આવૃત્તિ કેટલી છે ઓગણીસ સી એફ આઈ કેટલા મળશે નેવ્યાસી બરાબર તો એફ આઈ એટલે કે ઓગણીસ અને સી એફ આઈ બરાબર નેવ્યાસી હવે સૂત્ર મૂકીએ કે પી એસી બરાબર એલ પ્લસ અહીંયા એસી કાઉન્સમાં એન બાય સો માઇનસ સી એફ આઈ છેદમાં એફ આઈ ગુણ્યા સી એલ બરાબર કેટલા છે પચીસ પ્લસ એન બાય સો કેટલા આવશે છન્નું માઇનસ નેવ્યાસી એફ આઈ કેટલા છે ઓગણીસ ગુણ્યા પાંચ તો અહીંયા પચીસ પ્લસ બાદ બાકી કરીએ તો છન્નું માઇનસ નેવ્યાસી કેટલા વધશે સાત કેટલા વધે બાળકો સાત તો અહીંયા સાત ગુણ્યા પાંચના છેદમાં ઓગણીસ તો અહીંયા પચીસ પ્લસ સાત ગુણ્યા પાંચ એટલે પાંત્રીસ પાંત્રીસ ભાગ્યા ઓગણીસ પાંત્રીસ ભાગ્યા ઓગણીસ કરીએ તો કેટલા મળે એક પોઈન્ટ ચોર્યાસી કેટલા મળશે તો અહીંયા પચીસ પ્લસ એક પોઈન્ટ ચોર્યાસી સરવાળો કરીએ તો છવ્વીસ પોઈન્ટ ચોર્યાસી હજાર રૂપિયા
बराबर। तो आ आपने बाळको बे जवाब हता। पहलो जवाब हतो आपणो मध्यस्थ अने बीजो हतो 20% कर्मचारी न्यूनतम वेतन। केटलो आपणने मळे छे? ओछामां ओछू एने 26,000 रुपया वेतन तो मळे छे। केटलू? 20% कर्मचारीओने सौथी वधु वेतन धरावता हता तेने ओछामां ओछू वेतन केटलू मळे छे? 26,84,000 रुपया। बाळको तो आपणो आ प्रश्न नंबर 4 अहींया पूर्ण थाय छे। बराबर, आ प्रश्नमां तमने कोईपण प्रकारनो प्रश्न होय तो तमे मारी यूट्यूब चेनलना कॉमेंट द्वारा दर्शावी शको छो। हूँ तमारा प्रश्ननुं जरूर ने जरूर निराकरण लावीश। धन्यवाद।